કક્ષા પ્રમાણે ક્વેશ્ચન પૂછું. બાપુ વિશે મેં સાંભળ્યું છે, અમૃતગીરી બાપુ પાસે કે ચા બનાવવાની આજ્ઞા કરતા તો એની બાજુમાં જે કંઈ સામગ્રી પડી બધી ચામાં નાખી દે, પછી બામે નાખે ને ચટણી નાખે ને મીઠું નાખે ને મરચું નાખે ને બધું નાખે, લસણી નાખી દે, બરાબર, ઘાસ લાટે નાખી દે, મનમાં આવી નાખી દે, પછી બધાની ચા પીવાની. તો ચા એવી જ હોય એઝ ઇફ દૂધમાંથી જ બનાવેલી છે અને એમાં બીજું કાંઈ કચરો નથી નાખ્યો, એવી જ ચા હોય. એનું શું રહસ્ય હતું બાપુ? કોઈ પણ વ્યક્તિ આવતો હોય તો એની બીમારી પ્રમાણે ગમે તે મેડિસિન કાઢે, બાપુ બધી મેડિસિન ભેગી કરીને ચા બનાવી લે. એટલે ધારણા થી સંગઠન વિખંડન થાય ને પરમાણુ, ઈ તો અમને બધાને વારસાગત મળ્યું હોય. અરે વાહ વાહ વાહ. મને મારી કુંડલીની મહાશક્તિ જાગૃત થઈ એટલે મને એ પરમાણુઓના સંગઠન અને વિખંડન છે એની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગયેલી એમ. જી. પણ લક્ષ્ય હતું પરમ તત્વને પ્રાપ્ત કરવાનું. જી જી. આ બધી સાઇડ પ્રોડક્ટ્સ આવી રહી એમ. જી જી જી. એ તો બી પ્રાપ્ત કરી લીધી એમ કે ચલો હવે આયા છો તો તમે વરમાળા પહેરાવતા જાઓ. વાહ વાહ વાહ. બહુ સરસ. સિદ્ધિઓ તો બધી પ્રાપ્ત થયા. જી જી. પણ લક્ષ્ય હોય પરમ તત્વને પ્રાપ્ત કરવાનું એટલે બીજા કશામાં બહુ ધ્યાન ના આપે. હમ હમ.